વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસન હેઠળ રહેલું છે અને 70 વર્ષમાં એમણે પ્રજા માટે શું કર્યું, કેટલા અધિકારો આપ્યા, કેટલા અધિકારો આપેલા જૂટવા, કોનો વિકાસ થયો, બે પાંચ ઉદ્યોગપતિઓને કે ગુજરાતની પ્રજાનો, એનો હિસાબ લેવાનો તમારે ને મારે બધાને સમય આવ્યો છે. અને કોઈ પણ સરકાર હોય, કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, એને 5 વર્ષે પ્રજા પાસે હિસાબ આપવા માટે આવવાનું હોય છે. પરંતુ આ અત્યારની વર્તમાન ભાજપની સરકાર, એના મુખ્યમંત્રી જ્યારે હિસાબ આપવાની વાત આવે પ્રજા પાસે, ત્યારે ગાડીને આડે પાટે ચલાવે છે. 2002માં આડે પાટે ચડાવી, 2007માં આડે પાટે ચડાવી, ફરી પાછી આજે પણ ગુજરાતના એક પણ મુદ્દાની મુખ્યમંત્રી શ્રી ચર્ચા કરતા નથી. ત્યારે હું આપ સૌને ગુજરાતના જે અત્યારની પરિસ્થિતિ છે એની થોડી વાત કરવા આવ્યો છું. 70 વર્ષ પહેલા કોંગ્રેસનું શાસન હતું અને એ શાસનની અંદર જે અધિકારો હતા એની વાત કરવી છે મારે આપ સૌ. મોટે ભાગે ખેડૂતો પણ આવેલા છે અહીંયા, એને વીજળીના કનેક્શનની મારે વાત કરવી છે. વીજળીના કનેક્શન 70 વર્ષ પહેલા મહિના, 2 મહિના, 4 મહિના, 6 મહિનામાં મળી જતા હતા કે નહીં? ન મળતા હોય તો ના પાડજો મને. અને 1000-2000 રૂપિયામાં કનેક્શન મળતા હતા કે નહીં? અને અત્યારે બહુ વિકાસ થયો છે એમ મુખ્યમંત્રી શ્રી કહે છે, વીજળી સરપ્લસ છે એની વાત કરે છે. મારે પૂછવું છે કે અરજી કર્યા પછી વીજળીના કનેક્શન મળે છે 4-6 મહિનામાં? 1000-2000માં મળે છે ક્યાંય? પેલા વીજળીના કનેક્શનો ઉપર વીજળી મળતી હતી કેટલી? 12-15 કલાક. અત્યારે 12-15 કલાક મળે છે ક્યાંય? અત્યારે ડાર્ક ઝોન એ તાલુકાની અંદર 53 તાલુકામાં એક કનેક્શન નહીં. 10 વર્ષથી ગુજરાતના ખેડૂતો રાહ જુએ છે, 10 લાખ ખેડૂતો વીજળીના કનેક્શન વગરના. અને કનેક્શન લેવા જઈએ તો 1000-2000માં નહીં, 1-2 લાખ કે 5 લાખ રૂપિયા હોય તો વીજળીનું કનેક્શન મળે. મીટર પ્રથા નહોતી, ફરી પાછી મીટર પ્રથા પાછી લે. 8 કલાક વીજળી મળે છે પણ મુખ્યમંત્રી પંજાબમાં જાય તો શું કે મારો ગુજરાતનો ખેડૂત 24 કલાક વીજળી મેળવે છે અને દર વર્ષે નવી મારુતિ લે છે. ભાઈ મારે પૂછવું છે, 24 કલાક વીજળી મળે છે આપણામાંથી કોઈને? 8 કલાક વીજળી મળે છે ને એમાંય 4 કલાક રાત્રે ને 4 કલાક દિવસમાં, નવી મારુતિ લઈએ છીએ આપણે કોઈ દર વર્ષે? જો લેતા હોય તો મારે જમીન લેવી છે, એમ હું આવી જાઉં તો. પણ આ મૂર્ખાઓને કોણ સમજાવે કે ખેડૂત એક તો મારુતિ લઈ શકે નહીં કમાણીમાંથી, અને કદાચ ગામમાં એકાદ ને કમાણી થઈ હોય તો શું લીએ? ટ્રેક્ટર લીએ, સ્કોર્પિયો ગાડી કદાચ કોક કોક જગ્યા લેતા હોય. પણ જૂઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવા, વીજળીના કનેક્શનો નહીં. ગામડાની અંદર 100 વારના પ્લોટ મળતા હતા કોંગ્રેસના રાજની અંદર, તાલુકા પંચાયત ગામડામાં આવે, લેન્ડ કમિટી ભરાય, જેની અરજી હોય બધાને, જમીન વિહોણાને ઇન્દિરા ગાંધીના 20 મુદ્દાના કાર્યક્રમમાં 100 વારના પ્લોટ બંધ, વીજળીના કનેક્શનોનું બંધ.